નમસ્કાર દર્શક મિત્રો વર્ષ બે હજાર અગિયારનો અંત થવા આવ્યો છે અને માણસે નવી ને નવી ક્ષિતિજો સર કરી છે મનુષ્ય વર્ષો પૂર્વે ચંદ્ર પર જઈ આવ્યો અને હવે તૈયારીઓ ચાલી રહી છે મંગળ પર જવાની પથ્થર પથ્થરયુગથી શરૂ થયેલી માનવ સમાજની આ પ્રગતિ આ વિકાસની દાસતાન પણ અઢારમી સદીમાં જે ઝડપથી પરિવર્તનનો યુગ શરૂ થયો અને ઔદ્યોગિક વિકાસ શરૂ થયો જે ઘરગથ્થુ ઉત્પાદન પ્રણાલી હતી એનું વિશાળ કારખાનાઓની અંદર પરિવર્તન થયું અને વિશાળ કારખાનાઓની સાથે મબલક ઉત્પાદન થયું અને ઉત્પાદન એવું થયું જાત જાતના નવા પ્રયોગો થયા નવા આવિષ્કારો થયા અને ઘણી બધી પ્રગતિ થઈ પણ એ પ્રગતિની સાથે સાથે આપણે ઘણું બધું ગુમાવ્યું છે જે આવિષ્કારો થયા આવિષ્કારોની સાથે નવા ઈલાજો શક્ય થયા અને ઈલાજોની સાથે અનેક સમસ્યાઓ પણ સર્જાઈ પણ ઔદ્યોગિક ક્રાંતિ એ જગતની એક એવી ક્રાંતિ છે કે જેનું સ્વરૂપ સતત નવું નવું બદલાતું રહે છે અમુક ક્રાંતિઓની ચોક્કસ તારીખ છે વર્ષ છે સ્થળ છે સમય છે પણ ઔદ્યોગિક ક્રાંતિ એક એવી ક્રાંતિ છે જે આજે પણ નવા નવા સ્વરૂપમાં સતત અવિરત ચાલી રહી છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ઔદ્યોગિક ક્રાંતિની આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રોફેસર કામિનીબેન રાવ આપણી સાથે ઉપસ્થિત છે અને એ ઔદ્યોગિક ક્રાંતિ વિશે આપણી સાથે ચર્ચા કરશે આપણે સ્લાઇડોના માધ્યમથી જોઈશું માનવ સમાજે જે જે પ્રગતિ કરી અને પ્રગતિની સાથે સાથે એણે શું શું ગુમાવ્યું ઔદ્યોગિક ક્રાંતિની ઓછા ગાળાની ટૂંકા સમયની અસરો લાંબા ગાળાની અસરો અને વૈશ્વિક પરિવર્તન વૈચારિક પરિવર્તન કેવી રીતે થયું એ આપણે સ્લાઇડોના માધ્યમથી જ જોઈશું આજે આપણે કામિનીબેન મુખ્યત્વે સ્લાઇડોના માધ્યમથી વિદ્યાર્થીઓ સમક્ષ આ પ્રશ્નની છણાવટ કરીશું અને સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ કેવી રીતે શરૂ થઈ એના જુદા જુદા તબક્કાઓને આપણે જોઈશું કે અઢારમી સદીની અંદર જે રીતના વૈચારિક પરિવર્તન આવ્યું અમેરિકન ક્રાંતિ આવી અને અમેરિકન ક્રાંતિના ફોલોઅપ રૂપે ફ્રાન્સની ક્રાંતિ શરૂ થઈ તો આપણે સ્લાઇડોના માધ્યમથી જ એની ચર્ચા જોઈશું કે જે રીતના આખું યુરોપની અંદર પરિવર્તન થયું અને અમેરિકન ક્રાંતિ પછી જે સૈનિકો ફ્રાન્સ ગયા હતા ફ્રાન્સના સૈનિકો અમેરિકા ગયા હતા સાથે વૈચારિક માળખું લઈને આવ્યા અને ફ્રાન્સની ક્રાંતિએ સ્વતંત્રતા સમાનતા અને બંધુતાનો જે સંદેશો આપ્યો પણ એ પહેલાં નવજાગૃતિ અને ધર્મ સુધારણાની ચળવળને કારણે એક આખા મુમેન્ટને કારણે જે વૈચારિક પરિવર્તન થયું રેશનલ સેક્યુલર થિંકિંગ શરૂ થયું વૈજ્ઞાનિક વિચારધારા જે રીતના વિકાસ પામી એને કારણે આ પરિવર્તનની રાહ શરૂ થઈ છે આપણે એ જ અનુસંધાનમાં આખી વાત જોઈશું જમીનદારશાહીનું પતન થયું અને પછી એક નવી ધીરે ધીરે યુરોપની અંદર બેન્કિંગ પ્રણાલી વિકસી અને એને કારણે કેવી રીતે વિકાસ થયો એના આ તબક્કા આપણને આ સ્લાઇડની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે નેપોલિયન બોનાપાટના ઉદય પછી જે રીતના એણે યુરોપનો નકશો બદલ્યો એની થોડીક વાત આપ ખાસ પ્રસ્તુત કરશો નેપોલિયન બોનાપાર્ટના આવ્યા પછી જે જમીન સુધારણાને જે થયું એની અસરના કારણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એવું કહી શકાય ચોક્કસપણે આપણે માની શકીએ કે કે નેપોલિયને આખો યુરોપનો રાજકીય નકશો અને ભૌગોલિક નકશો પણ બદલી નાખ્યો હતો આખું યુરોપ એકબીજા સાથે ઝડપથી સંપર્કમાં આવ્યો અને એક વાહક તરીકેની એની બહુ મોટી ભૂમિકા હતી વૈચારિક જાગૃતિ જે રીતના ફેલાય છે અને ઔદ્યોગિક ક્રાંતિની આમ તો જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈએ છીએ સર્વસામાન્ય વ્યાખ્યા એવું માનવામાં આવે છે કે ઘરગથ્થુ ઉત્પાદન પ્રણાલીનું કારખાના પદ્ધતિની અંદર પરિવર્તન એને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ આ એક વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ ખાસ આપ જોશો કે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આ વ્યાખ્યા કરવામાં આવી છે ઔદ્યોગિક ક્રાંતિ અંગે એ કહે છે કે ઇન મોડન હિસ્ટ્રી ધ પ્રોસેસ ઓફ ચેન્જ ફ્રોમ એન એગ્રેરિયન હેન્ડીક્રાફ્ટ ઇકોનોમી ટુ વન ડોમિનેટેડ બાય ઇન્ડસ્ટ્રી એન્ડ મશીન મેન્યુફેક્ચર ધ પ્રોસેસ બિગન ઇન ઇંગ્લેન્ડ ઇન ધ એટીન્થ સેન્ચ્યુરી એન્ડ ફ્રોમ ધેર સપોર્ટેડ

વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપશો ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે ઉત્પાદન શક્તિ અને માલનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન અને ઝડપી બનતા એના એના કારણે માનવ શક્તિની જગ્યાએ યંત્રશક્તિએ એની કામગીરી શરૂ કરી અને એના વિસ્તારના કારણે અત્યારે પણ સતત આ પ્રક્રિયા ઔદ્યોગિક ક્રાંતિની ચાલી રહી છે રોજ બધું બદલાયા કરે છે અને એની અસર માનવી પર આજે પણ આપણે જોઈ શકીએ છીએ અંદર એવું લખવામાં આવે છે કે શા માટે ઇંગ્લેન્ડની અંદર આ ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો ઇંગ્લેન્ડમાં ભાગની જે પ્રક્રિયાના જે પરિબળો છે એ પરિબળો ઇંગ્લેન્ડમાં વધારે ઉપલબ્ધ હોવાના કારણે એને એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ઇન્ડસ્ટ્રીયલ ઇંગ્લેન્ડ વર્કશોપ ઓફ ધ વર્લ્ડ સમજવું બહુ જરૂરી છે કેમ કે ઇંગ્લેન્ડની અંદર જે પ્રમાણેની માળખાકીય સુવિધા હતી જમીન વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ હતી કોલસાની ખાણું હતી ધાતુની ખાણું હતી કેનાલ્સ નહેરોની પરિવહન માટેની મોટા પાયા પર સુવિધા હતી અને એ બધાને કારણે જે વિકાસ ઇંગ્લેન્ડમાં થયો એ ખરેખર અદ્ભુત હતો અને આપ જોઈ શકશો કે આ ઔદ્યોગિક ક્રાંતિ માટે મોટા પાયા પર વરાળનો ઉપયોગ થયો લોખંડનો ઉપયોગ થયો અને કોલસાનો ઉપયોગ ખાસ કરીને પથ્થરિયા કોલસાનો ઉપયોગ થયો એ બધી માળખાકીય સુવિધા ઇંગ્લેન્ડમાં મોટા પાયા પર ઉપલબ્ધ હતી અને આ જુદા જુદા વિસ્તારો આપને જોવા મળશે કે ઇંગ્લેન્ડની અંદર ક્યાં ક્યાં શું શું હતું અહીંયા જોશો તો અઢારસોની સાલમાં પચાસ હજાર ખાણીયા કામ કરતા હતા જે સંખ્યા વધતા પચાસ વર્ષમાં બે લાખ ખાણીયાઓની થઈ ઉત્પાદન વધ્યું અઢારસો એંસીમાં પાંચ લાખ માઇનર્સ થયા અને ઓગણીસો ચૌદમાં એ સંખ્યા વધતી વધતી બાર લાખ સુધી પહોંચી ગઈ પણ આ કોલસાની ખાણોની અંદર નાના બાળકોને પણ મોટા પાયા પર જોડી દેવામાં આવ્યા એમનું શૈશવ એમનું બાળપણ એમની રમત એ બધી છીનવાઈ ગઈ અને એ લોકો બાળમજૂર તરીકે આમાં જોતરાઈ ગયા એ જ રીતે ઇંગ્લેન્ડમાં લોખંડનું પણ મોટા પાયા પર ઉત્પાદન થયું સત્તરસો પચાસમાં અઠ્યાવીસ હજાર ટન થતું હતું જે વધતું વધતું અઢારસો સિત્તેરની સાલમાં આપ જોશો તો લગભગ ચાલીસ લાખ ટન જેટલું લોખંડનું ઉત્પાદન થઈ ગયું પણ ઔદ્યોગિક ક્રાંતિની અંદર રિચાર્ડ આર્કરાઇટના આ સંશોધન પછી એક આખી નવી પરંપરા શરૂ થઈ એણે વેટ વોટર ફ્રેમ બનાવી અને એટલા જ માટે રિચાર્ડ આર્કરાઇટને પાયોનેયર ઓફ ધ ફેક્ટરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને એક નવા યુગની અહીંથી શરૂઆત થઈ હવે ફેક્ટરી પ્રોડક્શનની અંદર આપ જોશો તો ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન શરૂ થયું અને ઉત્પાદન શરૂ થવાને કારણે લોકોની જરૂરિયાત પૂર્ણ થવા લાગી ભાવમાં પણ થોડોક કેટલો ઘટાડો થયો પ્રોડક્શન કોસ્ટ પણ ઓછી થઈ અને આપ જોશો તો ઇંગ્લેન્ડની અંદર ખાસા મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ શરૂ થયો એ જ રીતના ટેક્સટાઇલ ફેક્ટરીની આપણે વાત કરીએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અઢારસો તેરની સાલમાં ઇંગ્લેન્ડમાં બે હજાર અને ચારસો લૂમ્સ હતી જેમાં એક લાખ પચાસ હજાર મજૂરો કામ કરતા હતા જેની સંખ્યા વીસ હજારમાં પંચ્યાસી હજાર લૂમ્સ થઈ ગઈ અને એમાં બે લાખ જેટલા મજૂરો કામ કરતા હતા એ સંખ્યા અઢારસો તેરથી લઈને અઢારસો પચાસ એટલે કે ઓછા ગાળાની અંદર તમે જોશો તો એ સંખ્યા વધીને એક મિલિયન વર્કર્સની એટલે દસ લાખ મજૂરોને એ સંખ્યા પાર કરી ગઈ અને બે લાખ ચોવીસ હજાર લૂમ્સ જેટલી સંખ્યા થઈ ગઈ હવે આ ફેક્ટરી સિસ્ટમ આવવાને કારણે જે પરિવર્તન થયું એના વિશે ખાસ વિદ્યાર્થીઓ સાથે વાત કરશો ફેક્ટરી આવવાના કારણે જે પરિવર્તન આવ્યું એમાં ફાયદા પણ થયા કે માલ ઉત્પાદન અને ઝડપથી એની સાથે સાથે બીજા કેટલાક જે અનિષ્ટ આવ્યા એના કારણે બાળકો અને સ્ત્રીઓ એ બંનેના કામના કારણે શોષણ પણ શક્ય બન્યું કે ખૂબ કામ કરાવવામાં આવતું હતું ઉત્પાદન શક્તિ વધવાની સાથે સાથે એ લોકોનું શોષણ પણ થઈ રહ્યું હતું ગામડાઓ અને હુન્નર ઉદ્યોગો નાશ પામી રહ્યા હતા અને એની સામે શહેરો તરફની ગતિ ખૂબ જ વધી વધી રહી હતી ગીચ વસવાટ ગંદા વસવાટ એના કારણે પણ માનસિક અને શારીરિક તકલીફ મજૂરો અને કામદારોને થઈ રહી હતી આપ જોશો તો એ લોકોના કોઈ કામના કલાકો નિશ્ચિત નહોતા ચૌદ ચૌદ અને સોળ સોળ કલાક સુધી એમની પાસે કામ લેવામાં આવતું જોખમકારક ઉદ્યોગોમાં પણ એમને જોડવામાં આવતા હતા એ જમાનામાં કોઈ લેબર વેલફેરની યોજનાઓ પણ નહોતી અને એ બધાને કારણે એમનું મોટા પાયા પર શોષણ શરૂ થયું અને ગામડામાંથી રોજી રોટીની શોધમાં અનેક લોકો શહેરોમાં આવ્યા અને જે રીતના આખું વિકાસની યાત્રા શરૂ થઈ પણ એની સાથે સાથે ઘણું બધું ગુમાવવાનું પણ શરૂ થયું આપ જોશો કે કેવી રીતે આખું પરિવર્તન આવ્યું આ જેકા લૂમની એક સ્લાઇડ છે અને એને કારણે વસ્ત્રનું ઉત્પાદન કાપડનું ઉત્પાદન કેટલી ઝડપથી થવા લાગ્યું અને એની સપોર્ટની અંદર વસ્ત્ર ઉદ્યોગ પણ વિકસવા લાગ્યો ન્યૂ ઇન્વેન્શન્સને કારણે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને બહુ વેગ મળ્યો હતો અને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં આપણે નવજાગૃતિ પૂર્વેની સ્થિતિ જોઈએ ધર્મ સુધારણા આંદોલન પૂર્વેની સ્થિતિ જોઈએ ત્યારે આખો દ્રષ્ટિબિંદુ જુદું હતો પણ અહીંયા વૈજ્ઞાનિક અભિગમ આવતો ગયો નવા નવા આવિષ્કારો થયા જૂની વ્યાખ્યાઓ એ જળ મૂળમાંથી પરિવર્તન પામી અને આખો એક વાતાવરણ બદલાઈ ગયું બદલાઈ ગયું હવે આ ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન એક મોટું માધ્યમ ભણ્યું અને નવા નવા રસ્તાઓ બન્યા જળ પરિવહન શરૂ થયું અને આ પાપા પગલીની જે શરૂઆત હતી આ ખૂબ મહત્ત્વનું છે આ જે પેસેન્જર કેરિયર્સ શરૂ થયા અને એને કારણે બહુ મોટા પાયા પર એક નવા યુગની શરૂઆત થઈ પહેલાં આપણે જોયું કે વરાળનો ઉપયોગ શરૂ થયો વરાળને નાથી પણ શકાય છે પણ અને એ જ વરાળ ધજાડી શકે છે યુવાનો પણ વરાળની શક્તિ જેવા છે એમનામાં એવો જ થનગનાટ છે પણ એમને યોગ્ય માર્ગે જો વાળીએ તો મોટું એ લોકો પરિવર્તન પણ લાવી શકે છે હવે આ પેસેન્જર કેરિયર્સને કારણે ઔદ્યોગિક ક્રાંતિને જબરજસ્ત વેગ મળ્યો અને મોટા પાયા પર આખું પરિવર્તનની આ દાસ્તાન થઈ આજની પેઢીના મોટાભાગના યુવાનોને સ્ટીમ એન્જિન કેવા હતા એના ચિત્રો જ જોવા મળશે એક પેઢીના લોકોએ સ્ટીમ એન્જિન્સ જોયા હતા પણ જ્યારે સ્ટીમ એન્જિન દાખલ થયું અઢારસો ત્રેસઠની સાલમાં અમદાવાદ અને સુરત વચ્ચે પહેલી ટ્રેન શરૂ થઈ ત્યારે ઘણા બધા લોકો એ કાળા મેશ જેવા ધુમાડાને ઓકતા એન્જિનને જોઈને ડરી ગયા હતા ઘણા લોકો તો એને અસુરી શક્તિ માનતા હતા ઘણા એન્જિનની બાધા પણ રાખતા હતા એવા વર્ણનો પણ આપણને ઇતિહાસના પૃષ્ઠોમાં જોવા મળે છે આજે પરિવહન ક્ષેત્રે આપણે કલ્પના કરીએ છીએ કે અમદાવાદથી મુંબઈ જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થશે તો કેવો આખો એક નવો યુગ શરૂ થશે બુલેટ ટ્રેનની આપણે વાત કરીએ છીએ કે એને કારણે લોકો રોજીરોટીને શિક્ષણ માટે પણ જશે અને એક અંતર ઓછું થઈ જશે સ્ટીમ લોકોમોટિવ આવવાને કારણે એક આખા નવા યુગ પરિવર્તનની શરૂઆત થઈ સાયકલ આજે તો સાયકલ કોઈ ચલાવતા નથી પણ આ પરિવહનનું એક મોટામાં મોટું માધ્યમ બન્યું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પરિવર્તન થયું એ જબરજસ્ત છે અને આ પહેલા આટલા મોટા પાયા પર કાપડનું ઉત્પાદન નહોતું થતું એ અહીંયા આખી દાસ્તાન તમને જોવા મળશે આ એક જૂનો સ્પિનિંગ વ્હીલ છે એનું ઉત્પાદન કેટલું મર્યાદિત માત્રામાં તમને જોવા મળશે આ ચિત્ર પરથી અંદાજ આવશે પણ જે રીતના સ્પિનિંગ જેની આવ્યા પછી કેવી રીતે ઉત્પાદન વધ્યું અને મબલક માત્રામાં એને કારણે ઉત્પાદન શરૂ થયું પછી પાવર મ્યુલ આવ્યો અને પાવર મ્યુલ પછી પાવર લૂમ એ યશોગાથા એની આગળ વધતી ચાલી અને એને કારણે કાપડનું મોટા પાયા પર ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન છે આ કોટન ફેક્ટરીની એક સ્લાઇડ છે જેના પરથી આપ જોઈ શકશો કે કાપડ કેવી રીતે ઉત્પન્ન થતું હતું એ જ રીતના ખેતીના ક્ષેત્રે બહુ મોટા પાયા પર પરિવર્તનની શરૂઆત થઈ પહેલાંના સમયમાં વરસાદ આધારિત ખેતી થતી હતી આકાશિયા જેની ખેતી આપણે કહેતા હતા પણ એની સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દાણા જમીનમાં વાવણી એની શરૂ થઈ લણણી શરૂ થઈ અને આખી તમે સ્લાઇડ્સ જોશો તો સીડ ડ્રીલ એક સરખા અંતર પર એ વવાતા હતા એ જ રીતના હળ એ કેવી રીતે પરિવર્તન થયું અને તમે જોશો એને કારણે કેવું ઉત્પાદન વધવા લાગ્યું આજે તો આપણે જોઈએ છીએ કેટલાક ખેતરોની અંદર મોટા મોટા હાર્વેસ્ટર આવે છે આખોને આખો ઊભો પાક એ લણી લેતા હોય છે દાણા છૂટા થઈ જાય છે ઘાસ અને એનો બીજા પાર્ટ્સ પણ બધા જુદા થઈ જતા આપણને જોવા મળશે લોખંડના ઉપયોગ પછી એક શરૂઆત થઈ અને પોલાદના ઉપયોગ પછી તો એક આખો નવો આવિષ્કાર શરૂ થયો એના વિશે લોખંડના ઉપયોગ પછી જે પરિવર્તન શરૂ થયું એના વિશે ખાસ થોડુંક તમે પ્રકાશ પાડશો લોખંડના યુગ પછીનું જે પરિવર્તન છે